જી સર. સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે. આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ ત્રણ વ્યક્તિઓએ એક ડાયમંડ, જે હાર્ટ શેપનો ડાયમંડ હતો, જેની કિંમત 4.5 કરોડ રૂપિયા હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો. એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને CVD પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી 10 લાખ રૂપિયા ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો. આ ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી. આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે, એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી. જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી. પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો. પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો. ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે, જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો, અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા. આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ આ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું, કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી. ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે CVD અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છીએ.